જય ગોપાલ વૈષ્ણવો, મારી ચેનલ એમ કે ગુજરાતીમાં આપ સર્વે વૈષ્ણવોનું સ્વાગત છે. આજે હું તમને પ્રભુ શ્રી ગોપાલલાલ ભિયાળ મંદિરનો ઇતિહાસ કહીશ. તો આવી બીજી બધી જ ધર્મની વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ એમ કે ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. વૈષ્ણવો, તેમાં જો કંઈ ભૂલચૂક હોય તો આ દાસાનું દાસ જાણીને માફ કરશો. શ્રી ગોપાલલાલ મંદિર ભિયાળનો ઇતિહાસ. ગંગ ઋષિ કે જેઓ ખાખરાના વન કે જ્યાં અત્યારે હાલમાં શ્રી લાલવડરાયજીનું મંદિર છે ત્યાં તપશ્ચર્યા કરતા હતા. ઋષિના તપોબળની પ્રસિદ્ધિ જ્યારે પૂરી થવા લાગી તે સમયે જૂનાગઢમાં રાજા રામણલિક રાજ કરતા હતા. તેઓને જાણ થતાં તેઓ ગંગ ઋષિના દર્શન કરવા ખાખરાના વનમાં પધારે છે અને કિંમતી આભૂષણ હીરા મોતી વગેરે ઋષિને ભેટ ધરે છે. ગંગ ઋષિ આ બધી વસ્તુ જોઈ અને રાજાને કહે છે કે હે રાજન, આ બધી વસ્તુ મારા માટે તો નકામી છે. જો તમે મારાથી પ્રસન્ન જ હોય તો મને ગંગાજી અહીં પધરાવી આપો. મારી ઈચ્છા દરરોજ ગંગા સ્નાન કરવાની છે. આ વાત સાંભળી અને રાજાએ દરેક ગામોએ માણસો ગોઠવીને અને ગંગાજીને પધરાવવાની વ્યવસ્થા કરી આપી. આમ ઋષિનો દરરોજ ગંગા સ્નાનનો પ્રવાહ ચાલુ થઈ ગયો, જેને આપણે ગંગા જળિયા તરીકે ઓળખીએ છીએ. સમય જતાં ઋષિનું શરીર ક્ષીણ થઈ ગયું અને તેઓને લેવા માટે આકાશમાંથી વિમાન આવ્યું. પરંતુ ઋષિની ઈચ્છા હતી કે આ પવિત્ર સ્થાન પર દરરોજ યજ્ઞ થયા કરે. જ્યારે આકાશમાંથી આકાશવાણી થઈ, અહીં ગોસ્વામી શ્રી ગોપેન્દ્રલાલજી પધારશે અને મંદિરની સ્થાપના કરશે, પછી નિત્ય યજ્ઞ થશે. ધર્મની રક્ષા કરવા માટે શ્રીમદ વલ્લભાચાર્યનું પ્રાગટ આ પૃથ્વી પર થાય છે. આપશ્રીએ શ્રી કૃષ્ણ પ્રભુનું શ્રી બાળ લીલાત્મક સ્વરૂપ સમજવા માટે પુષ્ટિ માર્ગની સ્થાપના કરી અને આપશ્રીના લાલ શ્રી વિઠ્ઠલનાથજી જેઓએ પુષ્ટિ માર્ગની સેવા રીત બતાવી. આપશ્રીના પંચમલાલ શ્રી રઘુનાથજી અને રઘુનાથજીના લાલ આપણા ગોપાલલાલજી કે જેઓએ વૈષ્ણવ માટે અલગ સકલ સૃષ્ટિની સ્થાપના કરી. આપશ્રીના લાલ પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ અને પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલના લાલ શ્રી જમનેશ મહાપ્રભુજી જેઓએ આપણી સકલ સૃષ્ટિની સંભાળ લીધી. પ્રભુજી ગોપેન્દ્રલાલજી કે જેઓએ વ્રજમાંથી પ્રદેશ કરવા માટે વ્રજમાં પધારે તે વખતે જૂનાગઢના દીવાનને ત્યાં પ્રભુશ્રીનો ઉતારો થતો. એક સમયે દીવાનને મનમાં અહંકાર થાય છે, હું રાજ્યમાં રાજાનો દીવાન અને પ્રભુશ્રી અને આટલા મોટા વૈષ્ણવ જૂથનું સમાધાન કરી શકું છું, નહીંતર શું થાય. પ્રભુશ્રી દીવાનના મનની વાત જાણી ગયા અને રાત્રે જ ત્યાંથી વૈષ્ણવના જૂથ સાથે વિદાય થાય છે અને વડાલ ગામે એક લોહાણા વૈષ્ણવના ડોસીમાં કે જેઓ રોજ રેટિયો કાઢતી એક દોકડો જમા કરતા, એક દિવસ પ્રભુ જરૂર પધારશે અને મારો મનોરથ પૂર્ણ કરશે એવી તેમની શ્રદ્ધા હતી. ડોસીમાનો મનોરથ પૂર્ણ કરવા પ્રભુશ્રી ત્યાં પધાર્યા અને તે જ પોતાના ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે અને ડોસીમાને આજ્ઞા કરે છે, આપ બાટની સામગ્રી બનાવીને બાજુમાં ગંગાજળિયા પાસે ખાખરાનું વન છે ત્યાં આવો, હું તમારો મનોરથ પૂર્ણ કરીશ. આમ પ્રભુશ્રી 4000 વૈષ્ણવોના જૂથ સાથે ગંગાજળિયાના કાંઠે પધારે છે અને ત્યાં રોજ મનોરથ ઉત્સવ થાય છે. વૈષ્ણવો ખૂબ આનંદ કરે છે. તે સમયે ગોકુલથી કાસદ આવે છે અને પત્ર પ્રભુશ્રીને આપે છે. લાલજીએ લીલા વિસ્તારી જેથી ગોકુળ જવું પડશે. આ સાંભળી સર્વે વૈષ્ણવો વિલાપ કરે છે, આપ ગોકુલ પધારો પછી અમારું કોણ. ત્યારે પ્રભુશ્રી આજ્ઞા કરે છે, એક સુકાવડની ડાળી લઈને આવો. સુકાવડની ડાળી સામે પ્રભુ દિવ્ય દ્રષ્ટિ કરે છે અને ડાળીને પોતાના કરકમલ દ્વારા જમીનમાં રોપી અને કેસરી સ્નાન કરાવે છે. પલઘડીમાં ડાળીમાંથી 3 પાનના કુમળો નીકળે છે. વૈષ્ણવોને ખૂબ જ આનંદ થાય છે. પ્રભુશ્રીએ સંવત 1787 અને ભાદરવા વદી 14ને મંગળવારે લાલવડરાયજીનું પ્રાગટ્ય કર્યું અને વૈષ્ણવોને આજ્ઞા કરી કે આ વડ એ જ મારું સ્વરૂપ, હું અહીં અહોનિશ બિરાજીશ, તમારા મન મનોરથ પૂર્ણ કરીશ. આપશ્રીના મહાન ભગવદી ભક્ત રવા રાવલને સેવા સોંપી અનહદ કૃપા વરસાવી પ્રભુશ્રી ગોકુલ પધારે છે.
ગંગઋષિને આપેલ વચન પાળવા, વ્રજમાં ભગવત ભક્તોનો ભાવ અંગીકાર કરવા અને આપશ્રીના ભગવત ભક્ત દીવાનનો અહંકાર દૂર કરવા, શ્રી લાલવડરાયજીનું પ્રાગટ્ય કરી અને વ્રજમાં ભિયાડ ગામે આવેલી વ્રજના ભક્તો પર કૃપા કરી સમય જતાં ભિયાડ ગામે આવેલી હવેલી એટલે કે શ્રી લાલવડરાયજીનું મંદિર, જય શ્રી ગોપાલ મહારાજ શ્રીની સકલ સૃષ્ટિનું મોટું તીર્થધામ બની ગયું. અહીં પ્રભુ શ્રી ગોપાલલાલ, પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ અને પ્રભુ શ્રી જમનીશ મહારાજના પ્રાગટ્ય તિથિ 6, 14, 10 વૈષ્ણવો દ્વારા મનોરથ મનાવવામાં આવે છે તથા સમગ્ર ગુજરાત તથા ભારતભરમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો પધારે છે અને દર્શનનો લાભ લે છે. આ રીતે વર્ષો પહેલાં થયેલ આકાશવાણી અને ગંગઋષિની ઈચ્છા મુજબ મનોરથ રૂપી યજ્ઞ થતા રહે છે. દર વર્ષે કાર્તક વદ છઠના દિવસે શ્રી ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે, જેના દર્શનનો લાભ હજારો વૈષ્ણવો લે છે. જય ગોપાલ. વૈષ્ણવો, આવી બીજી બધી જ ધર્મની વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ એમકે ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો.